ટિંડોળાનું શાક આપણા દરેકના ઘરમાં અવારનવાર બનતું હોય છે, પરંતુ પ્રસંગોપાત રસોઈયામાં રાજ શાક બનાવે તેનો સ્વાદ રૂટીન કરતાં ઘણો જ અલગ હોય છે. તો આજે આપણે તેવું સ્વાદિષ્ટ ચટાકેદાર ખાટું મીઠું શાક બનાવીશું. રેસિપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો, અને રેસિપી પસંદ આવે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. તો ચલો પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવું ટિંડોળાનું શાક બનાવવાનું શરૂ કરીએ. चार थी पांच व्यक्ति ने शुरू कर सकाय तेटलू शाक बनावा माटे मैं 500 ग्राम टिंडोड़ा ने पानी थी धोई कपड़ा वड़े लूछी ने आ रीते उभी स्लाइस में समारी ने लीधा है. मार्केट में जारे पण टिंडोड़ा खरीदो त्यारे ते प्रमाण में कूणा और ग्रीन होय तेवा ज लेवा, जेथी समारती वखते ते अंदर थी बिल्कुल पाकड़ ना निकले. हवे टिंडोड़ा ने तळवा माटे अहीं मैं सींग तेल गरम करवा माटे राख्यू छे. तमे अहीं कोईपण तेलनो उपयोग करी शको छो. हवे तेलने आपणे धीमी आंच पर गरम करीशुं. रूटीन में आप टिंडोड़ा कि टिंडोड़ा बटाका शाक खूब ओछा तेलना उपयोग थी बनाए थे, पर प्रसंगोपात रसोईया महाराज आ रीते तेल में तड़ी ने बनावे छे, जेना शाक एकदम छूट्टू और टेस्टी थाय छे. तेल मध्यम गरम थाय त्यारबाद कढ़ाई में समय तेटला टिंडोड़ा उमेरी मध्यम थी तेज आँच पर क्रिस्पी थाय ते रीते तड़ी लईशुं. टिंडोड़ा तड़ती वखते तेनो कलर सरस ग्रीन रहे तेनु खास ध्यान राखवू, एटले के तेने 2-3 मिनिट सुधी तड़वा. जो वधु समय माटे तड़शो तो ते ब्राउन थई जशे ने चवर लागशे. हवे टिंडोड़ा आ रीते तड़ाय त्यारबाद तेने एक थाळी में लई लेशुं अने आज रीते बाकीना बधा टिंडोड़ाने वारफरती तड़ी लईशुं. હવે શાક વઘારવા માટે આપણે એક લોયાની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈએ. તેલ આ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને તેને સરખું ચટકવા દઈશું. જીરું આ રીતે ચટકી જાય ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને સાથે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને તેની સાથે લઈશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર. હવે હળદરને આપણે વઘારમાં આ રીતે સરખી મિક્સ કરી લઈએ. હળદરને વઘારમાં મિક્સ કર્યા બાદ આપણે જે અગાઉથી તળીને ટિંડોળા રાખ્યા હતા તેને ઉમેરીશું અને તેને સરખા આ રીતે વઘાર સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે ટિંડોળા વઘાર સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રૂટીનના મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. તો ફ્રેન્ડ્સ, આ શાકની અંદર આપણે થોડા ચડિયાતા મસાલા કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે આપણે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સાથે લઈશું 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર. હવે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે આપણે ઉમેરીશું કાચા તલ અને શિંગદાણાનો પાવડર. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં તલ અને શિંગદાણાને આ રીતે ક્રશ કરીને લીધા છે. હવે આપણે તેને ઉમેર્યા બાદ આપણે સરખી રીતે શાકમાં તેને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં શિંગદાણા તલનો ભૂક્કો 1 ટેબલસ્પૂન જેટલો લીધો છે. હવે બધા મસાલા આ રીતે સરખા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ લોયાને ઢાંકી દેવાનું છે અને લગભગ 2-3 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું, જેનાથી જે આપણે બધા મસાલા કર્યા છે તેનો બધો સ્વાદ ટિંડોળામાં આવી જશે. હવે 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, લોયાનું જે ટાંકણ છે તે ખોલીને જોઈએ. હવે આપણું ટિંડોળાનું શાક બની ગયું છે. તો છેલ્લે આપણે તેમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર અને તેને સરખું શાકમાં મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ સબ્જી બનાવો ત્યારે તમે લાસ્ટમાં ગરમ મસાલા પાવડર ઉમેરશો તો તેનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહેશે. હવે ગરમ મસાલાને મિક્સ કર્યા બાદ છેલ્લે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને તેને પણ સરખા આ રીતે સબ્જીમાં મિક્સ કરી લઈએ. તો આ પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરેલી છે. હવે તમે જોઈ શકો છો કે પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવું જ ટિંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈશું. તો તૈયાર થયેલું આ શાક તમે રોટલી, ભાખરી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડશે. તો રૂટીનના ટિંડોળાના શાક કરતાં પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવું જ આ શાક બનાવવા માટે મેં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરજો તો તમારું ટેસ્ટમાં બેસ્ટ બનશે. આઈ હોપ કે તમને મારી રેસિપી ખૂબ જ પસંદ આવીશે. જો રેસિપી પસંદ આવી તો પ્લીઝ આને એક લાઇક આપી દેજો, સાથે કમેન્ટ કરવાનું ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.